નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે કેટલી ઋતુઓથી પરિચિત છો તો તમે કહેશો કે ત્રણ કોઈ કહેશે કે છ બરાબર ને તો મુખ્ય ત્રણ ઋતુ છે શિયાળો ઉનાળો અને ચોમાસું તો શિયાળામાં ઠંડી લાગે છે ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ પડે છે ચોમાસામાં જ્યારે વરસાદ પડે છે ત્યારે ખેડૂતો છે એ પાકની વાવણી કરે છે અને ધીમે ધીમે એ પાક મોટો થાય છે અને જ્યારે એને લણવાનો સમય આવે છે તો ત્યારે ખેડૂતોને ખૂબ મહેનત કરવી પડે છે તો તે ચોમાસાની ઋતુમાં જે લણ લણણીની મોસમ છે તેને મહેનતની મોસમ કહેવામાં આવે છે તો આપણે આજે આપણા અભ્યાસક્રમનો ચેપ્ટર ફાઇવ મહેનતની મોસમ કાવ્ય ભણવાના છીએ આ કાવ્યના કવિ છે નાથાલાલ દવે અને તેમના વિશે આપણે થોડો પરિચય મેળવીએ જન્મ ત્રણ છ ઓગણીસો બાર મૃત્યુ પચીસ બાર ઓગણીસો ને ત્રાણું નાથાલાલ ભાણજી દવેનો જન્મ અમરેલી જિલ્લાના ભુવા ગામમાં થયો હતો તે આ લેખકનો જન્મ અમરેલી જિલ્લામાં થયેલો છે શિક્ષણ ક્ષેત્રે શિક્ષક આચાર્ય તેમજ શિક્ષણાધિકારી તરીકે તેમણે પોતાની સેવાઓ આપી હતી અને શિક્ષણના જગતમાં તેમણે ત્રણ જગ્યાએ કામગીરી બજાવી હતી શિક્ષક તરીકે આચાર્ય તરીકે અને શિક્ષણ અધિકારી તરીકે કાલિંદી જાનવી અનુરાગ પિયાબિન એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે તેમણે ઘણી બધી કવિતાઓ લખી છે તે આ બધા કાવ્ય સંગ્રહો છે તેમાં આપેલા છે નર્મર્મ અને કટાક્ષ જનિત હાસ્યથી ગુજરાતી કવિતાને તેમણે સમૃદ્ધ કરી છે રમ્ય શબ્દચિત્રો ભાવનું માધુર્ય છંદો ગેયો પરનું માધુર્ય એમની કવિતાનો વિશેષ છે એટલે કે એમની કવિતાની વિશેષતા છે એમની કવિતાની વિશેષતા શું છે કે એના એની કવિતાઓ વાંચતા આપણને જાણે એવું લાગે કે આપણી સામે આખું ચિત્ર ઊભું થઈ ગયું છે તો એવા શબ્દચિત્રો ઊભા કરે તેવી તેમની કવિતાઓ છે તેમાં ભાવની મધુરતા છે અને ઢાળો પરનું માધુર્ય એટલે કે તેમની મોટાભાગની કવિતાઓ ગાઈ શકાય અને ખૂબ મધુર રાગ સાથે ગાઈ શકાય તેવી કવિતાઓ છે તો આ તેમની વિશેષતાઓ છે હવે આ કાવ્યનો ટૂંકમાં પરિચય અહીં આપ્યો છે કે આ કવિતામાં શું છે તો કવિએ પાક લણવાની ઋતુને મહેનતની મોસમ કહી છે વરસાદ પછી કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે અને વરસાદ સારો થાય ને પાક સારો ઉતરે તો શ્રમજીવીઓના જીવનમાં કેવો ઉલ્લાસ પ્રગટે છે તેની સરસ અભિવ્યક્તિ આ કાવ્યમાં જોવા મળે છે એટલે કે જ્યારે પાક પાકી જાય અને એને કાપવાની ઋતુ આવે લણવાની ઋતુ આવે જ્યારે પાક ભેગો કરવાની ઋતુ આવે તેને કવિ મહેનતની મોસમ કહે છે અને વરસાદ વરસીને જતો રહે અને પાક ઉગી ગયો હોય ત્યારે કુદરત કેવી સોળે કળાએ ખીલી હોય એવું લાગે છે અને ત્યારે શ્રમજીવીઓના જીવનમાં એટલે કે ખેડૂતો શ્રમજીવી એટલે મહેનત કરીને જીવનાર તો એ ખેડૂતોના જીવનમાં કેવો આનંદ પ્રગટે છે કેવો ઉલ્લાસ પ્રગટે છે તેની સરસ અભિવ્યક્તિ આ કાવ્યમાં રજૂ થયેલી જોઈ શકાય છે હવે આપણે આ કાવ્યની સમજૂતી મેળવતા પહેલાં આપણે તેનું એકવાર વાંચન કરીએ સોના વરણી સીમ બની મેહુલીએ કીધી મહેર રે ભાઈ મોસમ આવી મહેનતની નદીયું ના જલ નીતર્યા લોકોમાં લીલા લહેર રે ભાઈ મોસમ આવી મહેનતની લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે ભાઈ મોસમ આવી મહેનતની જુવાર લોથે લૂમે ઝૂમે ને હૈયામાં હુલ્લાસ રે ભાઈ મોસમ આવી મહેનતની ઉપર ઉજળા આભમાં કૂંજડિયું ના કિલોલ રે ભાઈ મોસમ આવી મહેનતની વાતા મીઠા વાયરા ને લેતા મોલ હિલોળ રે ભાઈ મોસમ આવી મહેનતની લિયો પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદ રે ભાઈ મોસમ આવી મહેનતની રંગે સંગે કામ કરીએ થાય મલક આ બાદ રે ભાઈ મોસમ આવી મહેનતની લીપી ગૂંપી ખળા કરો લાવો ઢગલે ઢગલા ધાન રે ભાઈ મોસમ આવી મહેનતની રળનારો તે માનવી ને દેનારો ભગવાન રે ભાઈ મોસમ આવી મહેનતની તો આ કાવ્યનું આપણે વાંચન સાંભળ્યું હવે તેને કઈ રીતે ગાઈ શકાય તે આપણે એક સરસ મજાના વિડીયો સાથે જોઈએ

મિત્રો મજા પડી ને આ કાવ્ય સાંભળવાની તો આ પ્રમાણે તમે ઘરે પણ આ રાગ સાથે ગાઈ શકો છો હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ સોનાવરણી વરણ એટલે રંગ સોના જેવો રંગ જેનો છે તેને કહેવાય સોનાવરણી વરણી સીમ બની મેં હુલીએ કીધી મહેર રે ભાઈ મોસમ આવી મહેનતની એટલે કે વરસાદ ઘણો બધો વરસ્યો છે અને વરસાદ વરસીને જતો રહ્યો છે આખી ધરતીએ લીલા વસ્ત્રો જાણે પહેરી લીધા છે અને આખી ધરતી મહેકી ઉઠી છે પછી પાક પણ આવી ગયો છે અને એ જ્યારે વરસાદ વરસી અને જે તડકો નીકળે તો એ સોનેરી પીળો તડકો હોય છે અને ત્યારે જે આખી જ સીમ છે સીમ એટલે વાડી ખેતરો તો એ બધું કેવું દેખાઈ રહ્યું છે સોનાવરણો સોનાના જેવા રંગનું શું કામ એવું દેખાઈ રહ્યું છે કારણ કે મેહુલીએ કીધી મહેર મહેર કરવી એટલે કૃપા કરવી મહેર કીધી એટલે કૃપા કરી મેહુલીએ એટલે વરસાદે વરસાદે ધરતી ઉપર કૃપા પોતાની કૃપા વરસાવી છે એટલા માટે આખી સીમ છે એ સોનાવરણી બની ગઈ છે ભાઈ મોસમ આવી મહેનતની એટલે ખેડૂત મિત્રોને કહે છે ભાઈ સંબોધન કર્યું છે ભાઈ મોસમ હવે મહેનતની આવી ગઈ છે હવે આપણે મહેનત કરવાની ઋતુ આવી ગઈ છે બીજી પંક્તિ છે કે નદીઓના જલનીતર્યા લોકોમાં લીલા લહેર રે ભાઈ મોસમ આવી મહેનતની એટલે વરસાદ આવે તો આપણને ખબર જ છે કે નદીઓ એટલે કે નદીઓ સૌરાષ્ટ્રમાં જે બહુવચનમાં કહેવાય છે નદીઓ એક નદી હોય તો નદી પરંતુ જાજી બધી હોય તો સૌરાષ્ટ્રી બોલીમાં નદીઓ કહેવામાં આવે છે તો અહીં સૌરાષ્ટ્રી બોલીનો પ્રયોગ લેખ કવિએ અહીં કરેલો જોવા મળે છે તો નદીઓના જલ જલનીતર્યા નીતર્યા એટલે ચોખ્ખા થઈ ગયા નદીમાં જે આઠ મહિનાથી જે પાણી ભરેલા હતા ગયા ચોમાસાના તો નવા નીર આવ્યા નવા ચોખ્ખા પાણી આવ્યા નદીમાં અને લોકોમાં લીલા લહેર એટલે લોકો જે છે એમાં લીલા લહેર થઈ ગયા એટલે આનંદ આનંદ થઈ ગયો લીલા લહેર છે એમ આપણે કોઈ પૂછે કેમ છે તો આપણે એમ કહીએ લીલા લહેર છે ઓ ભાઈ તો એકદમ આપણે જીવન ખુશું ખુશીવાળું છે આનંદિત છે તો જેમ વરસાદ આવવાથી ખેડૂતોને આનંદ થાય છે અને નદીઓમાં નવા નીર આવે છે તો લોકોમાં જે છે એનું લોકોનું જીવન આનંદ આનંદ થઈ જાય છે ભાઈ મોસમ આવી મહેનતની હવે મહેનતની મોસમ આવી ગઈ છે પછીની પંક્તિમાં જોઈએ કે લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે ભાઈ મોસમ આવી મહેનતની લીલો કંચન લીલો કંચન એટલે લીલો બાજરો જ્યારે પાકી ગયો હોય બાજરી આપણે બાજરાના રોટલા ખાઈએ છીએ તો એ બાજરી જે છે એ પાકી જાય એટલે અહીં કવિએ બાજરાને લીલો કંચન કહ્યો છે લીલો એટલે સંપૂર્ણ લીલો તાજો અથવા સોના જેવો મૂલ્યવાન કંચન એટલે સોનું તો લીલો કંચન કંચન એટલે સોના જેવો મૂલ્યવાન લીલા કલરનો બાજરો છે અને ઉજળો દૂધ કપાસ રે ઉજળો દૂધ કપાસ દૂધ કપાસ એટલે કેવો કપાસ છે દૂધ જેવો સફેદ ઉજળો એટલે કે એકદમ સફેદ દૂધ જેવો સફેદ એટલે ઉજળો દૂધ કપાસ ખેતરમાં કેવા કેવા પાકો છે કે સોના જેવો લીલો બાજરો છે તાજો અને કંચન સોરી દૂધ જેવો ઉજળો કપાસ ઝૂમી રહ્યો છે પછી જુવાર લોથે લૂમે ઝૂમે જુવાર આપણે જુવાર પણ બાજરામાં મિક્સ કરી અને ખાતા હોઈએ છીએ તો એ જુવાર છે એ લોથે લૂમે ઝૂમે લોથે એટલે એના જે જુવારનું આખું ડુંડું હોય એને જુવારનું કણસ હોય એને કણસ કહેવાય તો એને લોથું એટલે કે લોથો કહેવામાં આવે છે તો જુવાર છે જે બાજરાના પણ ડુંડા હોય જુવારના પણ ડુંડા હોય જે ઊંચો ઊંચો એનો છોડ થાય અને પછી ઉપર આખું દાણા ભરેલું ડુંડું આવે બાજરાનું પણ આવે અને જુવારનું પણ આવે તો એ જ્યારે પવન આવે ને ત્યારે એકદમ આમ હવામાં આમથી તેમ થાય તો જુવાર લોથે લૂમે ઝૂમે એટલે લોથે લોથા જુવાર આવી છે છોડ ઉપર અને એ એકદમ લૂમી ઝૂમી રહી છે પવનની સાથે સાથે એ આમથી તેમ ફરે તેને લૂમે ઝૂમે કહેવાય જુવાર છે લોથે લૂમે ઝૂમે છે અને હૈયામાં હુલ્લાસ ઉલ્લાસ એટલે આનંદ ઉલ્લાસ એટલે કશું ગમતું કરવાનો ગમતું માણવાનો જે આપણો તરવરાટ હોય એટલે આપણને કંઈક કોઈ મેળો હોય અને મેળામાં આપણે બધા જઈએ અને જે આપણને તરવરાટ થાય મેળામાં જવાનો આનંદ થાય તો એને કહેવાય ઉલ્લાસ તો આપણને કોઈ ગમતી વસ્તુ છે એનો આનંદ અંદરથી ઉપજે એને ઉલ્લાસ કહેવાય એટલે ઉલ્લાસ આનંદ તો જુવાર અને બાજરી જે ખેતરમાં ઝૂમી રહ્યા છે તો એના કારણે બધા ખેડૂત હૃદયમાં ખૂબ આનંદ અને ઉલ્લાસ છવાઈ ગયો છે અને કવિ કહે છે કે ભાઈ હવે મહેનત કરવાની મોસમ આવી ગઈ છે પછીની પંક્તિ છે ઉપર ઉજળા આભમાં કુંજળિયુંના કિલ્લો લરે ઉપર એટલે આકાશમાં ઉજળા આભમાં એટલે વરસાદ વરસીને જતો રહે પછી આકાશ એકદમ ચોખ્ખું થઈ જાય ઉજળું થઈ જાય તો એ આકાશમાં કુંજળિયુંના કિલ્લોલ કુંજડી છે એક એક પ્રકારનું પક્ષીનું નામ છે કુંજડી જે એકદમ સ્થિર પાંખો રાખી અને સમડીની જેમ જ ઉડી શકે છે કુંજળિયો પણ તો ખેતર ઉપર આભમાં કુંજળિયો ઉડતી હોય છે તો એના કિલ્લોલ એટલે કે એ જે બોલે છે એનો કલરવ જે છે એને કિલ્લોલ એટલે એનો આનંદ જે વ્યક્ત કરે છે એની વાત અહીં કરી છે કે ઉપર ઉજળા આભમાં કુંજળિયુંના કિલ્લોલ રે ભાઈ મોસમ આવી મહેનતની એટલે કે ઉપર ઉપર આકાશમાં કુંજળિયો પણ કિલ્લોલ કરી રહી છે તો મહેનત કરવાની મોસમ આવી ગઈ છે પછીની પંક્તિ છે કે વાતા મીઠા વાયરા ને લેતા મોલ હિલોળ રે ભાઈ મોસમ આવી મહેનતની એટલે મીઠા મીઠા વાયરા વાઈ રહ્યા છે વાયરા એટલે પવન અને વાતા એટલે વા પવન વાવો બરાબર પવન આવવો એમ કહીએ ને તો જ્યારે પવન એક દિશામાંથી બીજી દિશામાં જાય છે તો એના માટે અહીં પવન વાય છે એટલે વાતા મીઠા વાયરા ને લેતા મોલ હિલોળ રે એટલે જેમ પવન એક દિશામાંથી બીજી દિશામાં વાઈ રહ્યો છે અને એની સાથે જ સાથે આ મોલ એટલે પાક જે ખેતરમાં મોલ ઊભો છે એટલે કે પાક ઊભો છે તે હિલોળા લઈ રહ્યો છે એટલે કે ઝૂલી રહ્યો છે પવનની સાથે સાથે આપણે ઉપરની પંક્તિમાં જોયું કે લૂમે ઝૂમે તો લૂમવું ઝૂમવું અને આ હિલોળા લેવા એ બધાના મિલિંગ એક ઝૂલવું તો પવનની સાથે સાથે આ પાક જાણે હિલોળા લઈ રહ્યો છે અને આનંદ તે પણ ખૂબ આનંદિત હોય તેવું આપણને લાગી રહ્યું છે ભાઈ મોસમ આવી મહેનતની એટલે કે શ્રમજીવીઓ જે ખેડૂતો છે એને કહ્યું છે કે ખેડૂત મિત્રો હવે આપણી મહેનત કરવાની મોસમ આવી ગઈ છે પછીની પંક્તિ છે લીયો પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદ રે ભાઈ મોસમ આવી મહેનતની એટલે હવે પછેડી એટલે જ્યાં પાક જે થઈ ગયો છે એને કાપી અને ભરવા માટેનું એક બનાવવામાં આવેલું જે શું કહેવાય ને ચાદર જેવું કપડું તો એ પછેડી છે એ જ્યારે પાક હોય એમાં એ પછેડી પાથરી અને તેમને તેમાં બધો પાક છે એ બાંધવામાં આવે છે ભરવામાં આવે છે તો એવું ચાદર જેવું એક કપડું હોય તેને પછેડી કહેવાય છે અને દાતરડું દાતરડું એટલે પાકને કાપવા કે લણવા માટેનું જે સાધન છે જે ઓજાર છે તેને દાતરડું કહેવાય છે તો લિયો એટલે લઈ લો તમે પછેડી અને દાતરડા લઈ હવે સજ્જ થઈ જાઓ તમે તૈયાર થઈ જાઓ અને આ જ સીમ કરે છે સાદરે આ સીમ એટલે કે જે ખેતરો છે એ તમને બોલાવી રહ્યા છે સાદ કરે છે એટલે કે બોલાવે છે તમને પાકની લલણ કરવા માટે તમને બોલાવી રહી છે સીમ એટલે તમે પછેડી અને દાતરડા લઈ અને તૈયાર થઈ જાઓ એ ભાઈઓ હવે આ મહેનતની મોસમ આવી ચૂકી છે પછીની પંક્તિ છે કે રંગે સંગે કામ કરીએ થાય મલક આ રે ભાઈ મોસમ આવી મહેનતની એટલે રંગે સંગે કામ કરવું એટલે બધાને સાથે હળીમળીને કામ કરવું તો હળી મળીને આપણે હવે ખેડૂતો બધા એકબીજાને કહી રહ્યા છે કે ચાલો હવે આપણે રંગે સંગે એટલે કે હળી મળીને આપણે કામ કરીએ તો આપણો મલક એટલે કે આપણો પ્રદેશ એ આબાદ થઈ જાય એટલે સમૃદ્ધ થઈ જાય તો રંગે સંગે કામ કરવાથી હળી મળીને કામ કરવાથી આપણો પ્રદેશ છે એ સમૃદ્ધ થશે તો ચાલો ખેડૂત મિત્રો આપણે હવે ખેતર તરફ જઈએ કારણ કે મહેનતની મોસમ આવી ગઈ છે પછીની પંક્તિ છે લીપી ગોપી ખળા કરો લાવો ઢગલે ઢગલા ધાન રે ભાઈ મોસમ આવી મહેનતની લીપી ગોપી એટલે જે ગામડે રહેલા હોય તો તમને ખ્યાલ હશે કે ત્યાં છાણ અને માટી એ ભેગી કરી અને ઓસરી હોય ઘરની તો એમાં લીપણ કરવામાં આવે છે ગાર કરવામાં આવે છે તો એ લીપવું એટલે ગાર કરવી અને ખેતરમાં પણ જ્યારે પાકની મોસમ આવે લણવાની મોસમ આવે ત્યારે ખેતરમાં પણ જે ત્યાંની માટી હોય તેનાથી અમુક જગ્યા જે જેટલી ખળા માટે જરૂરી હોય ખળું એટલે પાકમાંથી દાણા કાઢવાનું અને જે કણસલા હોય પાકના એને આમ જોડીને એમાંથી અનાજ કાઢવાની જે જગ્યા હોય તેને ખળું કર્યું એમ કહેવાય તો એ ખળું હોય એને લીપવું પડે પહેલાં નહીંતર જ્યાં આખી જમીન તો કેવી હોય માટીવાળી હોય તો એમ જ આપણે પાક ઉતારીએ તો એ બધો માટીમાં ભળી જાય અને જે પાકો એની સાથે માટી ભળી જાય તો આપણે એ સાફ કરવું મુશ્કેલ થઈ જાય એટલા માટે પહેલાં એને લીપણ કરી અને એક થોડીક જગ્યામાં ખળું કરવામાં આવે છે ખળું બનાવવામાં આવે છે જ્યાં પાક નાખી શકાય તો એને લીપવામાં આવે છે ગામડામાં જ્યારે પહેલાં લાદી નહોતી ટાઇલ્સ નહોતી ત્યારે છાણ અને માટીનો લેપ કરવામાં આવતો ઓસરીમાં એને ગાર કરી કહેવાય લીપણ કર્યું કહેવાય તો એવું જ લીપણ ખેતરોમાં પણ જ્યારે અનાજ જ્યારે પાકી જાય છે તો ત્યારે એને ત્યાં નાખવા માટે એક લીપણ કરી અને ખળું બનાવવામાં આવે છે તો કવિ અહીં કહે છે કે લીપી ગૂપી ખળા કરો અને પછી લાવો ઢગલે ઢગલા ધાન હરી ધાન એટલે અનાજ અને લીપી ગૂપીને જે ખળું કર્યું છે તેમાં ઢગલે ઢગલા પાકના ઉતારી અને તમે લાવો એટલે એવી સરસ આ મહેનત કરવાની મોસમ આવી છે તો તમે તેનો લાભ લઈ લો પછીની છેલ્લી પંક્તિ છે કે રળનારો તે માનવી ને દેનારો ભગવાન રે ભાઈ મોસમ આવી મહેનતની એટલે અહીં કવિ કહે છે કે રળનારો એટલે જે મહેનત કરવાવાળો છે રળનારો એટલે કમાનારો જે છે એ માનવી છે મનુષ્ય છે તેને માત્ર કમાવાનું છે અને મહેનત જ કરવાની છે પછી ભગવાન એના નસીબમાં જેટલું હશે તે આપી જ દેવાના છે એટલે દેનારો કોણ છે ભગવાન છે રળનારો એટલે કમાનારો માનવી છે અને આપવાવાળો એ ભગવાન છે તો હે ખેડૂત મિત્રો તમે મન મૂકીને મહેનત કરો તમને ઈશ્વર તેનું હંમેશા સારું ફળ આપશે એટલે તમે કમાવામાં ધ્યાન આપો મહેનત કરવામાં ધ્યાન આપો તો રળનારો માનવી છે પરંતુ દેનારો કોણ છે ભગવાન છે ઈશ્વર છે તો મહેનત અહીં સરસ મજાની આવી છે સોરી મોસમ મહેનત કરવાની આવી છે તો તમે મન મૂકીને મહેનત કરો અને તમે આનંદથી સાથે હળી મળીને કામ કરો અને આપણા પ્રદેશને સમૃદ્ધ કરો તેવો સંદેશ અહીં આપણને મળે છે તો અહીં આ સરસ મજાનું કાવ્ય છે એ આપણે પૂરું કરીએ છીએ અને હવે પછીના લેક્ચરમાં આપણે આ કાવ્યની શબ્દ સમજૂતી અભ્યાસ અને સ્વાધ્યાય જોઈશું થેન્ક યુ